नमस्कार दर्शक मित्रों, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરમાં ફરી એકવાર મેઘરાજાએ મહેર વરસાવી છે। ગતરોજ મોડી રાત્રે જે કડાકા ભડાકા અને પવન સાથે મેઘરાજાએ મહેર વરસાવી હતી। ચારે તરફ વરસાદને લઈને વાતાવરણ ઠંડુકાર બન્યું હતું, તો બીજી તરફ સારા વરસાદની આશાને લઈને અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ ખેતીમાં જોતરાયા છે। અંકલેશ્વર પંથકમાં રવિવારે મેઘ મહેરને લઈને વાતાવરણ ખુશનુમા બન્યું હતું। મોડી રાત્રે જો વરસાદ મન મૂકીને વરસતા ચારે કોર ઠંડક ફેલાઈ હતી। ધરતી પુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી। ચારે તરફ વરસાદને લઈને જગતના તાત ખેતીમાં જોતરાયા છે। અંકલેશ્વરમાં હવે મેઘરાજાએ ફરી એકવાર મહેર વરસાવી છે। છેલ્લા 2-3 દિવસથી વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ જાય છે। જોકે દિવસ દરમિયાન વરસાદના વરસતા બફારા અને ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે। તેવામાં રવિવારે મેઘ મહેરને લઈને વાતાવરણ ખુશનુમા બન્યું હતું। વહેલી સવારે વરસેલા વરસાદ અને મોડી રાત્રે વરસેલા વરસાદને લઈને સવારે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું, તો મોડી રાત્રે જ વરસાદ મન મૂકીને વરસતા ચારે કોર ઠંડક ફેલાઈ હતી। ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સારા વરસાદની આશા સાથે જગતના તાત પણ ખેતીમાં જોતરાઈ ગયા છે। અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી માટે ખેડૂતો તૈયાર થઈ ગયા છે અને આગામી સિઝન સારી જશે તેવી આશા સેવી રહ્યા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સતત ટ્રાફિક જામને લઈને વાહનો ટ્રાફિકથી ઘેરાયેલા રહેલા જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ખરોડ નજીક બ્રિજની ચાલતી કામગીરીને લઈને સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે અને ખરોડનું ડાયવર્ઝન અને ટ્રાફિક માટે એપી સેન્ટર બન્યું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બ્રિજની ચાલતી કામગીરીને લઈને ખરોડ નજીક ડાયવર્ઝન આપ્યું છે, જે ડાયવર્ઝન ભંગાર બનતા અને વરસાદ વચ્ચે ખાડાઓ પડતા વાહન ચાલકો 10 ની સ્પીડ કરતા વધુ સ્પીડે પસાર ન થઈ શકતા ચાલુ લેને પણ ટ્રાફિક સર્જાઈ રહ્યો છે। તો 3 લેનના રોડ ઉપરથી 1 લેનમાં ડાયવર્ટ થતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। ભરૂચ અંકલેશ્વરને ટ્વીન સિટી બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અનેકો જગ્યાઓ પર બ્રિજના નિર્માણ કરવામાં આવ્યા। સ્થાનિક નેતાઓ અને ગુજરાત રાજ્યના નેતાઓએ પણ વિધાનસભાથી લઈને લોકસભા સુધી અંકલેશ્વર ભરૂચના ટ્રાફિકની નોંધ લીધી હતી અને ત્યારબાદ બ્રિજના નિર્માણ થયા હતા। જોકે અંકલેશ્વરમાંથી એક નેશનલ હાઈવે પણ પસાર થાય છે અને નેશનલ હાઈવે ઉપર કરોડ ચોકડી નજીક અકસ્માતની ઘટનાઓ વધી રહી હતી, જેને લઈને બ્રિજના નિર્માણ માટે ગ્રામજનો માંગ કરી રહ્યા હતા। ખરોડ બ્રિજના કામ માટે અપાયેલા ડાયવર્ઝન તથા વરસાદના કારણે માર્ગ પર ખાડાઓ પડી જતા છેલ્લા 3 દિવસથી નેશનલ હાઈવે સતત ટ્રાફિક જામ વચ્ચે ઘેરાયેલો છે। જોકે ચોમાસા પૂર્વે જ કામગીરી શરૂ થતા હવે ચોમાસામાં ભારે તકલીફ વેઠવાનો વારો વાહન ચાલકોને આવી રહ્યો છે। ડાયવર્ઝનના રોડ પર કપચીને ટ્રકો નાખવા જતા વાહનોની સતત અવર જવરથી રસ્તો બેસી જતો હોવાની વિગતો સામે આવી છે। અમદાવાદ મુંબઈને જોડતા નેશનલ હાઈવે ઉપર ખરોડ ચોકડી પાસે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતા મુલદ ચોકડીથી ખરોડ સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી હજારો વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યા છે, તો છેલ્લા 3 દિવસથી મુલદથી ખરોડ સુધી 30 કિલોમીટર સુધી વાહનોની જાણે કે મેળો જામ્યો હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। અંકલેશ્વરથી પાનોલી ઔદ્યોગિક એકમમાં અપડાઉન કરતા લોકો તેમજ નોકરિયાત વર્ગના લોકોએ પણ ભારે હાડમારી વેઠવી પડી રહી છે। હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાતા હોવાથી લાખો રૂપિયાના ઇંધણનો વ્યય થઈ રહ્યો છે। ખરોડ પાસેના ડાયવર્ઝનના કારણે 3 લેનનો ટ્રાફિક સીધો 1 લેનમાં પરિવર્તિત થઈ જાય છે। નેશનલ હાઈવે પરથી રોજના હજારો વાહન પસાર થાય છે, તેમાં પણ અંકલેશ્વર અને પાનોલી 2 ઔદ્યોગિક એકમો ધમધમતા હોય ભારે વાહનોની અવર જવર પણ મોટી માત્રામાં રહેતી હોય છે। જોકે આ જગ્યાએથી વાહનો 10 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પસાર થઈ શકતા નથી, જેના કારણે લેન ચાલુ હોવા છતાં ટ્રાફિક જામ સર્જાય છે અને રોડ બ્લોક થાય છે। રોડ પાસે ટ્રાફિક જામ રોકવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે પણ તંત્ર દોડતું થયું છે। હાઈવે પર પડેલા ખાડાઓ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે। ખાડાઓ પૂરવામાં આવે છે પણ ટ્રાફિકના કારણે ફરીથી ખાડાઓ જે તે સ્થિતિમાં થઈ જાય છે। ભારે વાહનોની અવર જવરને લઈને યોગ્ય પેચવર્ક થઈ શકતું નથી। ખરોડ પાસે બ્રિજની કામગીરી માટે રોડની સાઈડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ચોમાસાની શરૂઆત થઈ જતા ડાયવર્ઝન
ના માર્ગ પર ખાડાઓ પડી ગયા છે। પોચા થયેલા માર્ગ પર કપચી ગ્રેવલ નાખવામાં આવે છે પણ વાહનોની અવરજવરના કારણે ફરી ખાડાઓ પડી જાય છે। જો રોડની વધારે સાઈડ પરથી વાહનો જાય તો વાહનો પલટી જવાનો ખતરો રહે છે, જેને લઈને વાહન ચાલકો સુરક્ષિત રોડ ઉપરથી પસાર થવા માટે ધીમી ગતિએ વાહનો ચલાવતા હોય છે। નેશનલ હાઈવે પર સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે એસપી ડોક્ટર લીના પાટીલે ઉચ્ચ અધિકારીઓની ટીમ એ સ્થળની મુલાકાત લીધી હતી। ડીવાયએસપી ચિરાગ દેસાઈ, ટ્રાફિક પીઆઈ અંકલેશ્વર, ગ્રામ્ય પીઆઈ ભૂતિયા તેમજ ટ્રાફિક પીએસઆઈ ચૌહાણ સહિતની ટીમ ખરોડ વિસ્તારમાં 4 કલાક સુધી ટ્રાફિકના નિયંત્રણ માટે તૈનાત જોવા મળી હતી। સાથે જ રોંગ સાઈડ ઉપરથી પણ વાહન ચાલકો જવા માટે મજબૂર બન્યા છે। જો કે રોંગ સાઈડ ઉપર જતા વાહન ચાલકો લઈને પણ ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ ઔદ્યોગિક એકમમાં જતા નોકરિયાત વર્ગના લોકો નોકરી ઉપર સમયસર પહોંચી શકે અથવા તો પાનોલીથી અંકલેશ્વર સામાન ખરીદવા આવતા લોકો કે અંકલેશ્વરથી પાનોલી કામકાજ અર્થે જતા લોકોએ ફરજિયાત ના ચૂકે રોંગ સાઈડ ઉપર જ જવા માટે મજબૂર થવું પડે છે। અંકલેશ્વરમાં મેઘરાજાએ મેયર વરસાવતાની સાથે જ ઉદ્યોગકારો પણ બેફામ બન્યા છે। અંકલેશ્વર જેડીસીના કેટલાક ઉદ્યોગકારો દ્વારા બેફામ પ્રદૂષિત પાણી વરસાદી કાંસ અને ખાડીઓમાં છોડી દેવામાં આવતા અંકલેશ્વરની આંબલા કાઢી ફરી એકવાર પ્રદૂષિત પાણી વચ્ચે ધમધમતી જોવા મળી હતી। અંકલેશ્વરમાં ચોમાસા જામતાની સાથે જ કાંસ અને ખાડીઓમાં વિપુલ માત્રામાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી રહી છે। અંકલેશ્વરમાં વરસાદની સાથે નોટિફાઈડની પોલ ખુલ્લી પડી ગઈ છે। અંકલેશ્વરમાં રાત્રિના સમયે પડેલા ભારે વરસાદમાં પંપિંગ સ્ટેશનમાંથી કેમિકલયુક્ત પાણી કાંસ અને ખાડીમાં વહી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે। અમરાવતી અને છાપરા ખાડીમાં કેમિકલવાળા પાણીથી લોકો તેમજ પશુઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે। અંકલેશ્વરમાં ગત મોડી સાંજના સમયે ચાલુ વરસાદમાં આંબલા ખાડીમાં પ્રદૂષિત પાણી વળી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી। પર્યાવરણ પ્રેમીઓએ સ્થળ પર તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વાલિયા ચોકડી પાસે આવેલ ફાઇનલ પંપિંગ સ્ટેશન બંધ હાલતમાં હતું અને પંપિંગ સ્ટેશનમાં આવતી એફ્લુઅન્ટ પાઇપલાઇન દ્વારા ખાડીમાં જતું હતું। આ ઉપરાંત નોટિફાઈડ અધ વિસ્તારમાંથી પણ વરસાદી પાણીની સાથે સાથે મોટા પ્રમાણમાં પ્રદૂષિત પાણી આવી રહ્યું હતું। આ પાણી આંબલા ખાડીમાં જતું હતું, જેથી ખાડી પ્રદૂષિત થઈ હતી। વધુમાં ચાપરા ખાડી અને અમરાવતી ખાડીમાં પણ અંકલેશ્વર વરસાદનો પ્રદૂષિત પાણી વહી રહ્યા છે જેવી ફરિયાદ હતી। દર વર્ષે પાતળાઓ બનાવી પાણી રોકવાનો નિર્થક પ્રયાસ કરવામાં આવે છે। પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે નોટિફાઈડ તથા અન્ય વિભાગની બેદરકારીના કારણે આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે। અંકલેશ્વરના પાનોલીના રેલવે ફાટક અને બ્રિજની ચાલતી કામગીરીને લઈને વધુ 8 મહિના સુધી બંધ કરવામાં આવશે। અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજને લઈને વધુ 8 મહિના માટે પાનોલી રેલવે સ્ટેશનના ફાટક બંધ કરાવવામાં આવ્યો છે। 7 જુલાઈ 2022 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી કામગીરી ચાલશે। પાનોલી સહિત આજુબાજુના ગ્રામજનોને ડાયવર્ઝન માર્ગ રૂપે અંસાર માર્કેટ ઉમરવાડા ફાટક પર અવરજવર કરવા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। અગાઉ 6 મહિના માટે ફાટક બંધ કરાઈ હતી। ઉમરવાડા ફાટક સૂચિત ડાયવર્ઝન માર્ગ માટે 3 મહિનાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। પાનોલી સહિત ગ્રામજનો 10 કિલોમીટર ફેરવો ફરી ઉમરવાડા ફાટક થઈ હાઈવે પર જવું પડે છે। પાનોલી રેલવે સ્ટેશન પાસે રેલવે ફાટક પર નવા બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે બ્રિજના રેલવે લાઇન બંને તરફ પૂરજોશમાં એપ્રોચ રોડની કામગીરી કરાઈ રહી છે, જે બ્રિજ માટે રેલવે લાઇન પર કામગીરી છેલ્લા 6 મહિનાથી કરવામાં આવી રહી છે। જો કે પાનોલી રેલવે ફાટક વધુ 8 મહિના માટે બંધ કરાયું છે। ભરૂચના ઓશારા ગામે તોફાને ચડેલા વાનરે 7 જેટલા બાળકોને બચકા ભર્યા હોવાની ફરિયાદને લઈને વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું। જો કે અંતે વાનર પાંજરે પુરાયા છે, જેને લઈને ગામમાંથી વાનરનો આતંક હાલ પૂરતો ખતમ થયો છે। વાનર પાંજરે પુરાતાની સાથે જ ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના ઉસરા ગામમાંથી તોફાને ચડેલા વાનરે 7 બાળકોને બચકા ભરી લીધા હતા। અંતે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં વાંદરો પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। વન વિભાગની ટીમે વાનરને સહી સલામત સ્થળે ખસેડતા ગામમાંથી વાનરનો આતંક હાલ પૂરતો દૂર થયો છે। ભરૂચના ઓશરા ગામે એક વાનરે આતંક મચાવ્યો હતો। તોફાને ચડેલા વાનરે 7 જેટલા બાળકોને બચકા ભરી લીધા હતા, જેને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ગામમાં આવી પહોંચી હતી અને વાનરને પાંજરે પૂર્યો હતો, જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ભરૂચના ઉશરા ગામમાં એક વાનર તોફાને ચડ્યો હતો। ગામમાં
માં ભારે આતંક મચાવતા તેને પકડવા વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાને કોલ કરવામાં આવ્યો હતો, જેથી વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાનો સ્ટાફ ઉસરા ગામે દોડી જઈ વાનરને પાંજરે પૂરતા ગ્રામજનોના જીવમાં જીવ આવ્યો છે. ભરૂચના ઉસરા ગામે વાનર તોફાને ચડ્યો હોવાથી કોલ રમેશભાઈ પરમારે કર્યો હતો. ગામમાં તોફાને ચડેલા વાનરે 6-7 જેટલા બાળકોને બચકા પણ ભરી લીધા છે. આ બનાવની જાણ થતા જ ભરૂચ વન વિભાગની ટીમ અને નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય ગામમાં આવી પહોંચ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કૃપાલ સિંહની દેખરેખમાં ટીમોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ તોફાની વાનરને પાંજરે પૂરી લીધો હતો. વાનરે પાંજરે પુરાયો હોવાની જાણ ગ્રામજનોને તથા બાળકો સહિત મોટેરાએ આ વાનરને જોવા માટે ઉમટી પડ્યા હતા. પાંજરામાં રહેલા વાનરને અંદર રહીને પણ ગુર્રાટિયા કાઢતા ટોળે ટોળા વરેલા ગ્રામજનોમાં કુતૂહલ વચ્ચે અંપારી જોવા મળી હતી. વન વિભાગે ભરૂચ ફોરેસ્ટ નર્સરીમાં વાનરને પાંજરા સાથે લાવી માનવ વસ્તીથી દૂર સલામત અને સુરક્ષિત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ સુપર માર્કેટમાંથી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે શંકાસ્પદ કેબિન અને ચેચીસ મળીને 2.20 લાખ રૂપિયાના મુદ્દા માલ સાથે એક ભંગારિયાની અટક કરી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ભડકોદરાના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ટ્રકની કેબિન અને ચેચીસ મળી 20,20,000 ના મુદ્દા માલ સાથે એક ભંગારિયાને પોલીસે જબ્બે કરી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ટ્રકની કેબિન અને ચેચીસ સાથે એક બંગારિયાને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ કુલ 20,20,000 ના વધુના મુદ્દા માલ કબજે કરી આ દિશામાં ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. કેબિન વિનાની ટ્રક અને 2 જૂની ટ્રકની ચેચીસ બાબતે પોલીસને બાતમી મળી હતી, જે બાતમીના આધારે રેડ કરતા પોલીસને એક બંગારિયા સાથે 2 લાખ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કરવામાં સફળતા મળી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ અંસાર માર્કેટ, નોબલ માર્કેટ સહિત ના માર્કેટમાં ચોરીના બંગારની લે વેચ કરતા બંગારિયાઓ સામે અનેકો વખત એક્શન લેવા માટે પોલીસ સુધી ફરિયાદો પહોંચી છે. ત્યારે હવે પોલીસે એક્શન લેવાના મૂડમાં આવી ગઈ છે. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ભડકોદરા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટના પ્લોટ નંબર 39 ઉપર મોયુદ્દીન ખાને કમ્પાઉન્ડમાં વોલ ની ખુલ્લી જગ્યાએ ટ્રક અને ચેચીસ શંકાસ્પદ રીતે મૂકી છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જૂની કેબિન વિનાની ટ્રક અને 2 જૂની ટ્રકની ચેચીસ કબજે કરી હતી. પોલીસે બંગારિયા મોયુદ્દીન ખાનની પૂછપરછ કરતા તે જવાબ આપી શક્યો ન હતો અને સંતોષકારક જવાબ નહીં આપતા અને ગોલ ગોલ જવાબ આપતા પોલીસે શંકાના આધારે તેની અટકાયત કરી હતી. પોલીસે હાલ તેની અટકાયત કરી જૂની કેબિન વિનાની ટ્રક અને 2 જૂની ટ્રકની ચેચીસ મળી કુલ કિંમત રૂપિયા 2.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ હોટલ લોર્ડ્સ પ્લાઝા સામે આવેલ ગુલશન એફ સોસાયટીમાં રહેતા બંગારિયા મોયુદ્દીન મોહમ્મદ ઉમર ખાનને ઝડપી પાડી તેને જેડીસી પોલીસને હવાલે કરી વધુ તપાસ આરંભી છે. અને આ કેબિન વિનાની ટ્રક અને 2 જૂની ટ્રકની ચેચીસ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંસાર માર્કેટ નજીક અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા ઈસમને અડફેટ લેતા ગંભીર ઈજાને પગલે અજાણ્યા ઈસમનું મોત નિપજ્યું હતું. પોલીસે તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા ઈસમને અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલ આઝાદનગર સોસાયટીમાં રહેતા શેર અલી મોહમ્મદ છોટન ખાન, જેઓ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ છે, તેઓએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ રાબેતા મુજબ પોતાના કામકાજ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપર અલીફિયા કાર્ટિંગની સામે આવેલ ફૂટપાથ ઉપર કેટલાક લોકો ટોળા વળીને ઊભા હતા, જેથી તેઓ પણ ત્યાં ગયા હતા અને ત્યાં જઈને તપાસ કરતા એક અજાણ્યા ઈસમને અજાણ્યા વાહન ચાલકે અડફેટે માર્યો ગંભીર ઈજા પહોંચાડી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું. જેને લઈને તેઓએ તપાસ કરતા તે ઈસમને કોઈ ઓળખતું ન હોય, જેને લઈને અજાણ્યા ઈસમને સારવાર અર્થે ખસેડવાની તજવીજ આરંભી હતી, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું. ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી અજાણ્યા ઈસમની લાશનો કબજો મેળવી તેને પીએમ અર્થે ખસેડી
તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે. સાથે જ કોણે અકસ્માત કર્યું અને અજાણ્યો વાહન ચાલક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમ આઈ પટેલ રોટરી યુથ વિંગ ખાતે ડોક્ટર કિરણ શ્રી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ ભરૂચ તેમજ HDFC બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ડોક્ટર વિહાંગ સુખડિયા, ક્લબ સેક્રેટરી ઉક્ષિત પરીખ, ઇવેન્ટ ચેરમેન રાહિલ પટેલ વગેરેના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં 60થી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું. હું રોટરી ડૉક્ટર વિહાંગ સુખડિયા, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભરૂચ. આજે આપણે રોટરી ક્લબ ઓફ ભરૂચ ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આપણે આજે 60 જેવા યુનિટ બ્લડના કલેક્ટ કર્યા છે, જેથી કરીને ઘણા લોકોને આની મદદ મળી શકશે. આ બ્લડ ડોનેશન કેમ્પ આપણે બ્લડ બેંક જનરલ હોસ્પિટલ મેનેજ બાય KMCRH ની મદદથી અને HDFC બેંકના મદદથી આપણે આજે કરેલ છે. આના સિવાય રોટરી ક્લબ ઓફ ભરૂચ ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ્સ પણ કરી રહ્યા છે અને વર્ષ દરમિયાન ઘણા એવા આગળ પ્રોજેક્ટ્સ પણ ચાલુ રાખશે. ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા આજરોજ શૈક્ષણિક કીટ અને સાડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા દેશી વણકાર કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક સામગ્રી અને સાડીનો વિતરણ તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા દેશી વણકાર કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક સામગ્રી અને સાડીનો વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક સામગ્રી અને સાડીના વિતરણ સમારોહનું આયોજન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમાજમાં પુત્રીઓના અભ્યાસ કરવાથી શું ફાયદા થાય છે જેની વિગતવાર માહિતી આપી હતી. શાળા પ્રવેશોનો તેનો શ્રેય આપી દીકરીઓ પ્રત્યે સમાજની જોવાની દ્રષ્ટિ બદલાઈ હોવાનું પણ કહ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રદેશ પ્રમુખ અનુસૂચિત જાતિ મોરચાના ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, ઉપાધ્યક્ષ અને એડવોકેટ રાકેશભાઈ પરમાર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના તથા અન્ય સમાજના લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓને મફત નોટબુક, કંપાસ, પેન્સિલ, બોલપેન અને ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બહેનોને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા વર્ષોથી આ પ્રકારની મદદ વિદ્યાર્થીઓને કરતી આવેલ છે. આ પ્રસંગે ઉચ્ચ માર્ક સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓની ઘડિયાળોની ભેટ આપવામાં આવી હતી તેમજ અનુસૂચિત જાતિમાં ઉચ્ચ સ્થાને પહોંચેલા વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના ફૂલવાડી ગામ ખાતે દેવ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે જાગૃતિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના ફૂલવાડી ગામમાં દેવ ફાઉન્ડેશન દ્વારા મહિલા માટે જન જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકાના ફૂલવાડી અને તલોદરા ગામે દેવ ફાઉન્ડેશન દ્વારા બિલિયા સેન્ચ્યુલર કંપનીના સહયોગથી મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને હાઇજીન તેમજ મહામારીમાં શું કાળજી રાખવી માટે સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 400થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને અંતે 1 વર્ષ સુધી મહિલા ઉપયોગ કરી શકે તેટલા સેનેટરી નેપકીન આપી તેનો ઉપયોગ કરવા ભલામણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફૂલડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ તથા કંપનીના સત્તાધીશોએ હાજરી આપી હતી. ગામની તમામ મહિલાઓએ બિરલા સેન્ચ્યુલર કંપની, દેવ ફાઉન્ડેશન તેમજ નરેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ બિરલા સેન્ચ્યુરીના CSR રિસ્પોન્સિબિલિટી અંતર્ગત દેવ ફાઉન્ડેશન દ્વારા વુમેન હાઇજીન પર એટલે મહિલાઓના આરોગ્ય માટે એક મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં 400થી વધારે મહિલાઓએ ભાગ લીધો. આ પ્રોગ્રામમાં સેનિટરી નેપકીનનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. બહેનોને ટોટલ આખા વર્ષ માટેનો સેનિટરી નેપકીન ઉપયોગ કરી શકે એટલી સંખ્યામાં બહેનોને આપવામાં આવ્યો. બહેનોએ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લીધો છે અને આ પ્રોગ્રામ અંતર્ગત અમે બહેનોને સેનિટરી નેપકીનનો ઉપયોગ, વપરાશ કેમ જરૂરી છે અને આરોગ્ય માટે એ કેટલું જરૂરી છે એની માટે અમે માહિતગાર કર્યા. એ બદલ અમે બિરલા સેન્ચ્યુરીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દેવ ફાઉન્ડેશન તરફથી હું આ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આ સાથે પૂર્ણ થાય છે આમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમ ટીવી ભરૂચ.